દેવગામ ખાતે વીરભંજન મહાદેવ મંદિરે સોમવતી અમાસ નિમિત્તે ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું. કુંકાવ તાલુકાના દેવગામ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરે સોમવતી અમાસ નિમિત્તે શિવધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. દેવગામના ભીડભંજન મહાદેવ મંદિરે શિવધૂન મંડળ તેમજ સમસ્ત ગ્રામ દ્વારા ધૂન કીર્તન અને સ્વાન માટે 50 કિલો ઘઉંના લોટના રોટલા, ગાયોને નિરણ અને કબૂતરને ચણ જેવા અનેક સેવાકીય કાર્ય શિવધૂન મંડળ દ્વારા કરવામાં આવે છે. સોમવતી અમાસ નિમિત્તે દેવગામની શિવધૂન મંડળ દ્વારા સવારના 9 થી 12 કલાકે ધૂન કીર્તનનું અને બપોરના 3 થી 6 બહેનો દ્વારા ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાનું આ દેવગામ ગોકુળિયું ગામ છે. ગામમાં અનેક મંદિરો પણ ભીડભંજન મહાદેવનું પણ ભવ્ય મંદિર છે. આ મંદિર સાથે આખું ગામ છે એ આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ખૂબ જોડાયેલું છે. અહીંયા યુવાનો માટે ધૂન મંડળ ચાલે છે, ભીડભંજન મહાદેવ ધૂન મંડળ ચાલે છે. આ મંડળ છે એ બહુ સેવાકીય કાર્યો કરે છે. સરસ મજાની ચકલીઓ માટે ચણ, ગાયો માટે ચારો, કૂતરાઓ માટે રોટલા, અનેક પ્રકારના ધાર્મિક સંસ્થાનનો જીર્ણોદ્ધાર, ગામમાં ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ જોરશોરથી અને ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની ઉજવણી થાય છે. આ મંડળ દ્વારા દર સોમવારે સરસ મજાનું ધૂનનું આયોજન સાથે. મારું નામ ગીરધર રાદડિયા. અહીંયા શ્રી ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં આજે સોમવતી અમાસ દ્વારા જે આ કાર્યક્રમ થયેલો છે તેમાં આજે કૂતરાને રોટલી, ગાયોને નિરણ અને પક્ષીઓને શણ આ બધો કાર્યક્રમ આજે રાખેલો છે. અને આજનો બીજો કાર્યક્રમ કેવી તો સવારે ભાઈઓનો ધૂન કીર્તનનો કાર્યક્રમ હતો, અત્યારે બહેનોનો કાર્યક્રમ છે 2 થી 6. તો આવા કાર્યક્રમમાં બધાએ ગામ લોકો જોડાય એવી અમારા શિવ ધૂન મંડળ વતી અમારી પ્રાર્થના. હર હર મહાદેવ, જય ભોળાનાથ. હર હર મહાદેવ. મારું નામ અરુણભાઈ પાચાણી. શિવ ધૂન મંડળ વતી આ સોમવતી અમાસ નિમિત્તે આ એક કાર્યક્રમ સહભાગી સેવારૂપી કાર્યક્રમ કરેલ છે. કૂતરાને લાડવા, રોટલી અને ગાયોને નિરણ આ અમારા બધા કમિટી સભ્ય શિવ મંડળના દ્વારા આયોજિત કરેલ છે. એ કાર્યક્રમમાં ઘણા સમયથી સેવાનું કાર્ય કરીએ છીએ. સ્વર્ગવાસ થયેલા હોય ત્યાં લોકો ત્યાં અમે ધૂન કીર્તન કરીએ, સેવાનું કાર્ય કરીએ છીએ. એ કાંઈ પૂંજી આવે એ અમે કોઈ કૂતરાના લાડુ છે, શ્મશાનનું કાર્ય છે, કોઈ પણ ગામના સહભાગી નિસ્વાર્થ કોઈ બહેનો છે એના માટે પણ વાપરીએ છીએ. અને ઘણા ઘણા સમયથી અમારું મંડળ એટલે કે 15 વર્ષની આસપાસ ત્યાં શિવધૂન મંડળ ચાલે છે અમારું. અને નિસ્વાર્થ ભાવે ઘણા સભ્યો જોડાય છે.